તકતીરો જોઈ રહ્યા છે તે પ્રમાણે બિલકુલ જે સાથે ગુજરાતની પણ પંકજ આવી રહી છે ખબર. ગુજરાતની જે તમામ સીટો 26 માંથી 16 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. અહીંયા જે મોટા સમાચાર 26 માંથી 9 બેઠક ઉપર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. મોટા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ માત્ર 2 બેઠક ઉપર આગળ છે. ગુજરાતની તમામ 26 સીટોના અહીંયા પરિણામો જે સ્પષ્ટ થવાની તૈયારી આવી રહી છે. ગુજરાતની મોટા ભાગની બેઠકોનું પરિણામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. 26 માંથી 16 બેઠક પર અત્યારે ભાજપનો વિજય થઈ ચુક્યો છે. આજે કોંગ્રેસ જે છે તે 2 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી હોવાની પણ અપડેટ સાથે સામે આવી રહી છે. ગુજરાતની મોટા ભાગની બેઠકોનું આ પરિણામ નક્કી. ઘણી બધી એવી બેઠકો છે, ઘણી બધી એવી સીટો છે કે જેનું પરિણામ પંકજ કદાચ કોઈએ કલ્પના નહીં કર્યું એવું પરિણામ આવ્યું છે. જેમ આપણે વાત કરી હમણાં દિલ્હી અને યુપીની, કે જ્યાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ચોખ્ખી રીતે સફાયો છે, અને એક બાજુ જ્યારે વાત કરીએ ખાસ કરીને ઉત્તર પ્રદેશની, કે ત્યાં ભાજપને ઘણો મોટો ફટકો છે. કારણ કે ઉત્તર પ્રદેશ માટે એવું વિચાર્યું ન હતું કે આ પ્રકારના પરિણામ ત્યાં જોવા મળશે. બિલકુલ. અને ગુજરાતની જ્યાં સુધી વાત છે, ઉત્તર ગુજરાતની 2 બેઠક પાટણ અને બનાસકાંઠા જેના પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, અને 16 બેઠકો લોકસભા પર જ્યાં બીજેપી વિનિંગમાં છે. અને આવનારા વર્ષોમાં સદીઓ સુધી ખંભાત ભાજપનો ગઢ જ રહેવાનું છે, અને પ્રાથમિકતામાં ખૂબ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખંભાતમાં કર્યા છે, અને આવનારા સમયમાં પણ ખૂબ વિકાસના કાર્યો ખંભાતમાં વિધાનસભામાં થશે. હજી શું લાગી રહ્યું છે કે જે પ્રાથમિકતા જેને આપવી જોઈએ, જે કામો નથી થયા તેને પ્રાથમિકતા આપી અને કરશો? વિકાસના ખૂબ કામો થયા છે અને આવનારા સમયમાં ઘણા કામો થશે. બિલકુલ. તો જે રીતે ચિરાગ પટેલનું કહેવું છે કે વિકાસની રાજનીતિને લગતા તમામ કામો જે છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે. મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત, આણંદ. તો આણંદની ખંભાત સીટ જ્યાંથી ચિરાગ પટેલ જે ઉમેદવાર છે તેઓ જીત્યા, અને જીત બાદ તેમણે કહ્યું છે કે તમામ વિકાસ કામો જે બાકી હશે એ પૂરા કરવામાં આવશે. તો ગુજરાતની 26 બેઠક જેમાંથી સુરત પહેલા જ બિનહરીફ થઈ ચૂકી છે, હવે 25 બેઠકો પર અત્યારે જે પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે તેમાંથી 16 બેઠક પર બીજેપી વિનિંગ પોઝિશનમાં છે. 9 બેઠકોમાંથી માત્ર 2 બેઠકો એવી છે કે જેમાં બનાસકાંઠા અને પાટણમાં જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે. બાકી વિધાનસભાની જે બેઠકો જ્યાં બાય ઇલેક્શન અત્યારે થયા અને તેનું જે પરિણામ આવ્યું છે એમાં પણ ભાજપના તમામ ઉમેદવાર જીતી ગયા છે. સવાલ અહીંયા એ છે કે જે પક્ષ પલટુઓ છે જેને પ્રજા જાકારો આપતી હોય છે એવું આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ આ ગુજરાતની અંદર આ બાય ઇલેક્શન થઈ રહ્યા છે જે વિધાનસભામાં, એમાં અહીંયા ખોટું પડ્યું છે આ બાબત. કારણ કે પ્રજા જે છે એ અહીંયા ઉમેદવારને નહીં પાર્ટીને વોટ કરી રહી છે, અથવા તો ફેસને વોટ કરી રહી છે. એટલે અર્જુન મોઢવાડિયા જે કટ્ટર કોંગ્રેસી કહેવાતા હતા અને બીજેપીમાં આવ્યા પછી તે જીતી જાય છે, એટલે અહીંયા પ્રજા જે છે એ વ્યક્તિને નહીં પરંતુ પાર્ટીને વોટ કરે છે. હવે એક મહત્વપૂર્ણ ખબર હેતવી આવી રહી છે. અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાની જીત. ભાજપના દિનેશ મકવાણાને 2.84 લાખથી વધુ મત મળ્યા છે. દિનેશ મકવાણાને બિલકુલ 6.6 લાખથી પણ વધુ મત મળ્યા હોવાની જે અપડેટ સામે આવી રહી છે. કોંગ્રેસના ભરત મકવાણાને 3.21 લાખથી વધુ મત મળ્યા છે, જે આ વિગતો સામે આવી રહી છે. અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાની જીત થઈ ગઈ છે. અહીંયા જે તમામ 26 બેઠકો પર હવે ચિત્ર સ્પષ્ટ થવાની તૈયારીમાં છે, ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકથી પણ અપડેટ આવી રહી છે. દિનેશ મકવાણાની આ બેઠક ઉપર જીત થઈ છે. ભાજપના દિનેશ મકવાણાને 2.84 લાખથી વધુ મતથી તેઓ જીત તેઓએ હાસિલ કરી છે. દિનેશ મકવાણાને 6.6 લાખથી પણ વધુ મત મળ્યા છે. દિનેશ મકવાણા જે કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે, અને સાથે સાથે બીજેપીએ આ વખતે કિરીટ સોલંકીની જગ્યાએ તેમને ટિકિટ આપી હતી, અને દિનેશ મકવાણા એ શહેરની અંદર અને સંગઠનમાં સારી કામગીરી કરી જાણે છે, અને એટલા માટે જ તેમણે ટિકિટ આપી અને આ સીટ જે છે એ જીતાડવા માટે મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ દિનેશભાઈ તેના ઉપર ખરા ઉતર્યા છે, તેમની જીત પાકી થઈ ગઈ છે. હવે અમદાવાદ પૂર્વની પણ આપણે વાત કરીશું, કારણ કે ત્યાં હસમુખ પટેલ છે અને તેમની પણ જીત લગભગ નક્કી મનાઈ રહી છે. એક મહત્વપૂર્ણ ખબર અત્યારે આવી રહી છે, તેના ઉપર જરા નજર કરી લઈએ. બિલકુલ. તો જે રીતે આવી રહી છે ભાવનગરથી ખબર, નિમુબેનની જીત અહીંયા નક્કી સામે આવી રહી છે. ભાવનગરથી અપડેટ આવી રહી છે નિમુબેનની, ખાસ કરીને 3,10,470 મતોથી તેઓ વિજેતા થયા છે. ભાવનગરથી નિમુબેનની આ જીતને લઈને મોટા સમાચાર. ભાવનગરથી નિમુબેનની જીત લગભગ નક્કી મનાઈ રહી છે, કારણ કે જીતનું જે માર્જિન છે તે આવી રહ્યું છે 3,10,470 મતોથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. લગભગ 2 વાગી જશે ટૂંક જ સમયમાં, અને જે મોટા ભાગનું કાઉન્ટિંગ છે તે પૂર્ણ થવાના આરે છે, અને એમાં 3 લાખ કરતા પણ વધુ મતોથી અત્યારે નિમુબેન આગળ ચાલી રહ્યા છે. જો નિમુબેન છે તેમનું પૃષ્ઠભૂમિની વાત કરીએ, નિમુબેન પોતે ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે અને મહિલા પાંખમાં તેમણે કામ કરી ચૂકેલા છે. ભાવનગરના કોર્પોરેશનના તમામ વિસ્તારોના પણ તેઓ જાણકાર છે, અને એટલા માટે તેમણે ભાજપે ટિકિટ આપી હતી. તો સામે તમે જુઓ તો બીજેપી કોંગ્રેસ તરફથી તો ઉમેદવાર નહોતો, આ સીટ આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવેલી. ઉમેશ મકવાણા આ સીટ ઉપર હતા, પરંતુ તેઓ આ સીટ પરથી હારી ગયા છે. ભાવનગરથી નિમુબેન જીત્યા છે, આગળ દેખાઈ રહ્યા છે. હવે અમદાવાદ પૂર્વની વાત કરીએ. બિલકુલ. અમદાવાદ પૂર્વથી
પણ બેઠકની માહિતી આવી રહી છે. 14મા રાઉન્ડે ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠકનું હાલ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એચ એસ પટેલને 5.43 લાખ થી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ પૂર્વ બેઠક થી, કે જ્યાં ભાજપની આગેકૂચ, ભાજપ જીત તરફ અત્યારે જોવા મળી રહ્યું છે. 14મા રાઉન્ડે ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. હસમુખભાઈ પટેલ અત્યારે જીત તરફ જોવા મળી રહ્યા છે. હસમુખ પટેલને ફરી એકવાર ભાજપે અહીંયા રિપીટ કર્યા હતા, અને હસમુખ પટેલ છે એ આ વખતે લીડ, જો તમે જુઓ તો એ વધારે લીડનો એક આંકડો છે, એ કદાચ રેકોર્ડ પર બનાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસના હિંમતસિંહ અહીંયા હતા, પરંતુ 2.29 લાખ જેટલા વોટ તેમને ઓછા મળ્યા છે. અમદાવાદ પૂર્વમાં ભાજપની આગે કૂચ જારી છે એવું કહી શકાય. હિંમતસિંહ પટેલ આમ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, અમદાવાદના તેઓ મેયર પણ રહી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા તે છેલ્લી ઘડી ટિકિટ આપી. મને લાગે છે કે કોંગ્રેસ અહીંયા સમયથી નિર્ણય લેવામાં કદાચ થોડી થાપ ખાઈ ગઈ, અને આ સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા હતા. રોહન ગુપ્તા વાળો આખો કેસ આપણને ખ્યાલ છે. પરસોત્તમ રૂપાલા રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે. મોટા સમાચાર આ પણ આવી રહ્યા છે સામે, પરસોત્તમ રૂપાલા રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે. અહીંયા પંકજ, ચોક્કસથી જે ક્ષત્રિય આંદોલન અને તેની અસર આ વખતે કદાચ પરસોત્તમ રૂપાલાને થાય પરિણામમાં, પણ એવું કશું જ નથી દેખાતું ત્યારે. જે રેકોર્ડ બ્રેક જીત તેઓની સામે આવી રહી છે, 4 લાખથી વધુની લીડ છે. બિલકુલ, કેમ કે રાજકોટ એકમાત્ર એવી બેઠક હતી જે ભાજપનો બેલ્ટ ગણાતી હતી, પરંતુ ક્ષત્રિય આંદોલનના કારણે એવું લાગતું હતું કે અહીંયા કંઈક રસાકસી જોવા મળશે, પણ એવું કંઈ જોવા મળ્યું નહીં. હવે બીજા એક મહત્વના સમાચાર જો આપણે નજર કરીએ તો ખેડાથી આવી રહ્યા છે. ખેડામાં ભાજપની આગે કૂચ યથાવત છે. અહીંયા દેવુસિંહ ચૌહાણ લગાતાર આગળ ચાલી રહ્યા છે. દેવુસિંહ આમ તો કેન્દ્રીય મંત્રી પણ છે, અને આ પણ એક વીઆઈપી બેઠક કહેવાતી હતી. અને એવું કહેવાતું હતું કે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે ખેડા બેઠક જે છે કે જેમાં ક્ષત્રિય મતો પણ છે, એટલે આ બેઠક ઉપર પણ મતોનું માર્જિન છે એ ગણવામાં આવતું હતું સમીકરણોમાં, પણ એવું કંઈ દેખાઈ નથી રહ્યું. કારણ કે દેવુસિંહ 3.40 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. મતલબ સાફ છે કે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે. કાળુસિંહ ડાભી અહીંયા કોંગ્રેસના ઉમેદવાર હતા, અને એક પાછળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી. તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, પરંતુ અહીંયા તેઓ જીતતા નથી દેખાઈ રહ્યા. હવે અમદાવાદ પૂર્વથી સમાચાર આવી રહ્યા છે કે હસમુખ પટેલ આગળ ચાલી રહ્યા છે. 14 રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. હસમુખ પટેલ વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહ્યા છે. ભાજપના એચ એસ પટેલને 5,43,000થી પણ વધુ મતોથી તેઓ લીડ કરી રહ્યા છે, અને સામે હિંમતસિંહ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓ પાછળ ચાલી રહ્યા છે. બિલકુલ, તો જે એક બાદ એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. શરૂઆતી જે રુઝાન હતા એ જ પ્રકારના પરિણામ અત્યારે ગુજરાતની 26-26 બેઠક ઉપર કદાચ સામે આવી રહ્યા છે. કચ્છથી વાત કરીએ, કચ્છમાં ત્રીજી વખત પણ વિનોદ ચાવડાની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. કારણ કે તેઓ હેટ્રિક મારી શકે છે. જે મતોની ટકાવારી સામે આવી છે, મતગણતરી જે સામે આવી રહી છે, તેમાં ત્રીજી વખત તેઓ જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે. વિનોદ ચાવડા આજે કચ્છથી સમાચાર આવી રહ્યા છે મોટા. કચ્છમાં ત્રીજી વખત વિનોદ ચાવડાની જીત નિશ્ચિત મનાઈ રહી છે. વિનોદ ચાવડા એ કચ્છમાં સૌથી ફેમસ ચહેરો, સર્વ સ્વીકૃત ચહેરો, અને સંગઠનમાં પણ તેઓ ઉપાધ્યક્ષનું પદ ધરાવે છે. સંગઠનમાં પણ તેમની સારી પકડ રહી છે. સામે નીતેશ લાલણ છે, એ કોંગ્રેસના ઉમેદવાર, પરંતુ તેઓ એક યુથ કોંગ્રેસમાં તેઓ કામ કરી ચૂકેલા, NSUIમાં કામ કરી ચૂકેલા, પરંતુ તેમની સામે વિનોદ ચાવડા જે છે એ એક કદ્દાવર ચહેરો છે, અને લગાતાર 2 વખતથી તેઓ સાંસદ ચૂંટાતા આવ્યા છે. એટલે અહીં વિનોદ ચાવડા છે એ સ્વાભાવિક છે કે તેઓ જીતે, અને તેમને અત્યારે જે લીડ કરી રહ્યા છે આ પણ એક એમના જે લીડિંગ પોઝિશન આવશે, એટલે મતોનું જે માર્જિન હશે એ પણ મને લાગે છે કચ્છમાં સૌથી વધારે હશે, અને વિનોદ ચાવડા હેટ્રિક મારશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. બિલકુલ, પ્રજાએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે, અને 2.37 લાખ મતથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. ત્રીજી વખત તેઓ જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે, અને આ હેટ્રિક તેઓની સામે આવી શકે છે જે રીતના પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. સાથે જ કચ્છમાં ક્ષત્રિય આંદોલનની અસર બિલકુલ પણ નથી દેખાઈ. ઘણી એવી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર થશે તેવું ક્યાંક લાગી રહ્યું હતું, પરંતુ અત્યારે પરિણામ જે રીતે સામે આવી રહ્યા છે, ક્ષત્રિય આંદોલનની અસર નહીવત જોવા મળી રહી છે. પરિણામ પર પરસોત્તમ રૂપાલા પણ જબરજસ્ત મતોથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તેઓની પણ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. કચ્છથી પણ અત્યારે આ સમાચાર, ખેડાથી પણ જોયું આપણે આગળ કે દેવુસિંહ ચૌહાણ પણ અત્યારે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના નવા ચહેરાને લોકોએ પસંદ ન કર્યું, અને ફરી એકવાર હેટ્રિક તરફ કચ્છમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, વિનોદ ચાવડા આગળ જોવા મળી રહ્યા છે. જો ક્ષત્રિય આંદોલન રાજકોટથી શરૂ થયું, પરંતુ રાજકોટમાં કોઈ તેની અસર ન જોવા મળી, અને બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જીત્યા. જામનગરમાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં છે, ત્યાં પણ આંદોલનો થયા, મહિલાઓ બહાર નીકળી હતી, પરંતુ ત્યાં પણ પૂનમ માડમ ભાજપના ઉમેદવાર જીતી ગયા.
એ જ રીતે તમે જો આણંદમાં મિતેશ પટેલ જીતી ગયા, ત્યાં અમિત ચાવડા ક્ષત્રિય અને ક્ષત્રિય બેલ્ટવાળી એ બેઠક કહેવાય છે, છતાં પણ ત્યાં મિતેશ પટેલ જીત્યા આણંદમાં અને વિનિંગ પોઝિશનમાં અત્યારે છે. તો એ ખેડાની અંદર જો તમે તો દેવુસિંહ છે, ક્ષત્રિય બેલ્ટવાળી બેઠક હોવા છતાં પણ અહીંયા દેવુસિંહ 3.5 લાખથી વધુ મતોથી લીડ કરી રહ્યા છે. તો આ બતાવે છે કે ગુજરાતની જે જનતા છે અથવા તો મતદારો જે છે એ કોઈ એક મુદ્દાને લઈને વોટ નથી કરતા, એ સમગ્રતયા ચિત્ર જોવે છે કે કોણ તેમના નજીક આવે છે, કોણ તેમના મુદ્દાઓનું સોલ્યુશન કરે છે, કોણે કેટલી યોજનાઓ લાવી અને તેમના સુધી પહોંચાડી, આ બધું જોવાતું હોય છે. માત્ર એક આંદોલનને ધ્યાનમાં રાખીને ઉમેદવાર બદલાઈ જાય અથવા ઉમેદવારને હરાવી દે એવું ચિત્ર ગુજરાતમાં તો નથી જોવા મળતું. બિલકુલ, પરસોત્તમ રૂપાલા પણ રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે તે પ્રકારેના અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે. 4 લાખથી વધુની લીડ તેઓએ અત્યાર સુધીમાં મેળવી લીધી છે, એટલે લગભગ તે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે. 3.68 લાખનો મોહન કુંડારિયાની લીડના જે આંકડા સામે આવ્યા છે, પરસોત્તમ રૂપાલા રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે. તમામ બેઠકોના જે પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે, લગભગ 25 બેઠકોના પરિણામ જે છે તે સ્પષ્ટ થવાના આરે છે. લગભગ ભાજપની અહીંયા જીત તમામે તમામ બેઠકો પર, ગુજરાતની 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે, તમામ એક પછી એક બેઠકો આપણે બતાવી રહ્યા છે. અમદાવાદ પૂર્વ પશ્ચિમ બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. તો આ તરફ કચ્છથી પણ વાત કરી, સાથે જ આણંદથી પણ વાત કરી, તમામ બેઠકો પર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. રાજકોટથી જામનગરથી પણ આપણે પરિણામો પર નજર કરી, હાલ જે ભાજપની પોઝિશન અત્યારે ગુજરાતમાં જોવા મળી છે, પ્રજાએ મોદીની ગેરંટી પર વિશ્વાસ મૂક્યો હોય એ પ્રકારના પરિણામો ગુજરાતમાં જોવા મળ્યા છે. દેવુસિંહ ચૌહાણ પણ આગળ છે. અને અહીંયા એક વાત એ આપણે કરવી પડે કે જે પુરુષોત્તમ રૂપાલા 4 લાખની લીડ તરફ આગળ વધી રહ્યા છે, એટલે એ મોહન કુંડારિયાને કાપી અને પુરુષોત્તમ રૂપાલાને સીધા અમરેલીથી રાજકોટમાં ટિકિટ આપી અને તેમને અહીંયા મૂકવામાં આવ્યા હતા. પરેશ ધાનાણી જેવો દિગ્ગજ ચહેરો કોંગ્રેસનો જે તેમની સામે અહીંયા ઉતાર્યો, બધાને લાગતું હતું કે કાંટાની ટક્કર છે અને એમાં પણ ક્ષત્રિય આંદોલન જયારે રાજકોટથી શરૂ થયું છે એટલે મતોનું થોડું ધ્રુવીકરણ થશે, પરંતુ અહીંયા તો રેકોર્ડ બની રહ્યો છે, પાછલો રેકોર્ડ છે એ તૂટી રહ્યો છે. એટલે અહીંયા સ્પષ્ટ છે રાજકોટની જનતા એ હંમેશા વિકાસની સાથે રહી છે, બીજેપીની સાથે રહી છે અને એ અહીંયા પુરવાર પણ થઈ ગયું છે. આ તમે જો દેવુસિંહ પણ છે એ પણ 3.5 લાખની લીડથી આગળ છે, એવી રીતે મિતેશભાઈ પણ આગળ વધી રહ્યા છે. અમિત ચાવડા જે આણંદથી, હાલ એક અપડેટ આવી રહી છે રૂપાલાના જીતના કારણો આપણે જોઈ લઈએ. બિલકુલ, તો જે જીતના કારણો આવી રહ્યા છે, લોકોએ કચકચાવીને ભાજપ માટે મતદાન કર્યું હોય એ પ્રકારેના આ ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બાઉન્સ બેક થયો છે અને અત્યારે પરસોત્તમ રૂપાલા આગળ ઘણા જ બધા મતો, 4 લાખ કરતા પણ વધુ મતોથી તેઓ આગળ છે. કોળી અને પાટીદાર ભાજપ તરફી રહ્યા છે. મોદીના હાથ મજબૂત કરવાની મોદીની અપીલ અહીંયા કામ કરી ગઈ છે એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા લગભગ 4 લાખ મતોથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, જીત તરફ તેઓ જોવા મળી રહ્યા છે. અને આ જીતના કારણો આપણે બતાવી રહ્યા છે. કચકચાવીને ભાજપ માટે મતદાન કર્યું હોય પ્રજાએ તે પ્રકારનું ચિત્ર ક્યાંક અહીંયા સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય આંદોલનને અહીંયા બાઉન્સ બેક થયું હોય આ મુદ્દો, કારણ કે આ મુદ્દા સૌથી વધારે અસર કરશે આ મતદાન ઉપર. મતદાનની જ્યારે પંકજ ટકાવારી પણ સામે આવી હતી, જે ઓછું મતદાન થયું હતું એના કારણે પણ કદાચ એવું મનાતું હતું એક્ઝિટ પોલમાં, પણ એવા તારણો નીકળતા હતા કે કદાચ અહીંયા થોડો ઘણો ભાજપને નુકસાન થાય, પણ એ પ્રકારની પરિસ્થિતિ બિલકુલ પણ અહીંયા જોવા નથી મળી. જો રાજકોટ બેઠકમાં આમ તો પાટીદારોનું ગઢ કહેવાય છે અને કોળી અને પાટીદારોનું જ્યારે ગઢ હોય ત્યારે હાલ જે તસવીર આવી રહી છે દર્શકોને બતાવીએ. અહીંયા એક તરફ પરસોત્તમ રૂપાલા અને બીજી તરફ પરેશ ધાનાણીની તસવીર આપ જોઈ રહ્યા છો. જ્યારે વિનિંગ પોઝિશનમાં રૂપાલા આવી ગયા ત્યારે ધાનાણીએ તેમને હાથ મિલાવ્યો અને તેમને અભિનંદન આપ્યા. આ જે તસવીર છે એ બતાવે છે કે રાજનીતિમાં કેટલી પરિપક્વતા હોય છે. જ્યારે તમે હારી જાઓ છો ત્યારે તમે એનાથી હચમચી નથી જતા, પરંતુ સામે જે ઉમેદવાર જીત્યો હોય તો તેની સાથે મળો છો, હસીને વાતચીત કરો છો. આ જ બતાવે છે કે જે ધાનાણી છે એ કેટલા પરિપક્વ છે રાજનીતિની રીતે. આમ તો ધાનાણીનું અમરેલીમાં વર્ચસ્વ છે અને હેતવી આપણે અમરેલીમાં ધાનાણીના વર્ચસ્વને ઇગ્નોર ન કરી શકીએ, પણ એમને રાજકોટમાં મૂક્યા અને એનું કારણ એ હતું કે આ પુરુષોત્તમ રૂપાલા પોતે અમરેલીના હતા, એટલા માટે આ પરેશ ધાનાણી અહીંયાથી મૂકવામાં આવેલા. બિલકુલ, તો સાથે અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી સફળ નથી રહી. ગુજરાતમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો અને આમ આદમી પાર્ટી સફળ બિલકુલ પણ ન રહી એ પ્રકારનું ચિત્ર, અમુક બેઠકો પૂરતી જ ખાસ કરીને તે સીમિત રહી ગઈ તેવા પ્રકારની પરિસ્થિતિ. ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે, જે પ્રકારના પરિણામ સામે આવ્યા છે, સંગઠનનો અભાવ જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીમાં અને એવા જ પ્રકારના ક્યાંક આ પરિણામો સામે